જામનગરના જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કોર્પોરેટર પ્રવીણ માડમે આક્ષેપો લગાવ્યા છે. ફૂડ શાખા કામગીરીના નામે જે નાટકો કરી રહી છે તેને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચાર કરતી હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવાયા છે. વિપક્ષના આક્રમણ વચ્ચે ભાજપના કોર્પોરેટરના આક્ષેપથી અનેક ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે શહેરભરમાં. તાજેતરમાં જ પોલીસે એક શંકાસ્પદ મીઠાઈની જે ફેક્ટરી છે તેને ઝડપી હતી. પોલીસની કાર્યવાહી બાદ ફૂડ શાખાએ ભ્રષ્ટાચાર કરીને મામલો દબાવાયાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. શાસક પક્ષના જે કોર્પોરેટર છે તે જ અત્યારે શંકાના ઘેરામાં આવ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નથુ રામડા. નથુ, શું માહિતી છે જે રીતે અંદરોઅંદર જ જે આક્ષેપો થઈ રહ્યા છે, શું માહિતી? જે ચોક્કસથી જણાવી દઉં તો છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય શાખાની ફૂડ વિભાગ છે તે શહેરના જુદા જુદા વિસ્તારો છે જે ખાદ્યના નમૂના લે છે તે નમૂના પૃથ્થકરણ અર્થે બરોડા મોકલી આપે છે. ત્યારબાદ કશું કાર્યવાહી કરવામાં નથી આવતી એવો સત્તાધારી જૂથ એટલે કે ભાજપના જ કોર્પોરેટર છે જે પ્રવીણભાઈ માડમ તેમણે આજે જનરલ બોર્ડમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એવો આક્ષેપ કર્યો હતો કે આ જે ફૂડ શાખા છે એ માત્ર નાટકો કરી રહી છે અને દેખાવો કરી રહી છે. બીજી તરફ તાજેતરમાં જે નકલી મીઠાઈની ફેક્ટરી પકડવામાં આવી હતી તેના આરોગ્ય શાખા જે ફૂડ શાખા છે તેના દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કશી કાર્યવાહી નથી કરવામાં આવી અને આ પ્રકરણને આર્થિક પ્રલોભનો આપીને રફેદફે કરાવી નાખવામાં આવ્યું છે તેવો પણ આક્ષેપ લગાવ્યો છે. અને આ જે મીઠાઈની ફેક્ટરી પરથી જે નમૂના લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવશે એટલે કે આ પ્રકરણ રફેદફે દઈ જશે તેમ પ્રવીણ માડમ દ્વારા આક્ષેપ જનરલ બોર્ડમાં કરવામાં આવ્યો છે. જી જી, બિલકુલ આભાર નથુ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે ફૂડ શાખામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ અને શાસક પક્ષના નેતા પર આક્ષેપ.